નમસ્તે ભાઈ મિત્રો કેમ છો મજામાં ને બધા પડ્યાના વિષયનો અભ્યાસ કરવા બેસી ગયા છે ને આપણે આજે જે અભ્યાસ કરી રહ્યા છે એમાં આપણે જે કાગડાની વાર્તા સાંભળી હતી એનું સાધ્યકરણ છે તમને કાગડાની વાર્તા યાદ છે કે નથી યાદ ચલો કંઈ વાંધો નહીં હું તમને ફરીથી એક વખત યાદ દેવડાવી દઉં છું આવો ધ્યાનથી સાંભળજો કારણ કે આપણે એના પરથી સાધ્યનો પ્રશ્ન કરવાનો છે અને પ્રશ્ન છે કે વાક્યોને વાર્તાક્રમ પ્રમાણે ગોઠવવાના છે એટલે વાર્તા ફરીથી ધ્યાનથી સાંભળી લેજો બરાબર હવે હું કહું એ પ્રમાણે અંદર જોતા જજો અને સાંભળતા જજો ચલો એક તરસ્યો કાગડો હતો બરાબર એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો એટલામાં તેણે કુંજો જોયો કાગડાએ કુંજામાં ચાંચ બોરી પણ પાણીને અડકી નહીં કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં કાગડાએ નીચેથી કાકડા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા કુંજાનું પાણી ઉપર આવ્યું કાગડા એ ચાંચ બોરી ધરાઈને પાણી પીધું કાગડો કા કા કરતો ઉડી ગયો બરાબર જોઈ ને આ વાર્તા હતી વાર્તા યાદ કરી લીધી ને ફરીથી વાંચી લીધી ને હવે આપણે સાધ્યના પ્રશ્ન તરફ જઈશું બધા ધ્યાન રાખજો જો સાધ્યનો પ્રશ્ન શું છે કે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો બરાબર તો આપણે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે સૌથી પહેલાં આપણે વાક્યો વાંચી લઈશું કે કયા કયા વાક્યો છે તો નંબર એક કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા બે કાગડાએ પાણી પીધું ત્રણ કુંજામાં પાણી ઓછું હતું ચાર કાકડો પાણી સોતો હતો કુંજામાં પાણી ઊંચે આવ્યું કાકડાએ એક કુંજો જોયો આ બધા વાક્યો વાર્તાના આધારે આડાવરા છે તો આપણે એને ગોઠવવાના છે જે હું તમને બતાવું છું જો સૌથી પહેલાં મેં આ રીતના નોટના વાક્ય લખી કાઢ્યા બરાબર પછી એની નીચે એનો જવાબ છે તો તમારે પણ આ રીતના નોટમાં લખવાનું છે તો આપણે સૌથી પહેલાં જોઈશું ચલો આવ ધ્યાન રાખજો મેં વાક્યો વાંચી લીધા બરાબર આડા આપણે ગોઠવાના છે તો સૌથી પહેલાં શું આવશે તો પાણી સોતો હતો આ પહેલું વાક્ય આવે પછી બીજું વાક્ય કાગડા એ કુંજો જોયો ત્રીજું વાક્ય કુંજામાં પાણી ઓછું હતું ચોથું વાક્ય કાગડા એ કુંજામાં કાકરા નાખ્યા પાંચમું કુંજામાં પાણી ઊંચે આવ્યું અને કાગડાએ પાણી પીધું બરાબર તો મિત્રો આ રીતના સૌથી પહેલાં તમારે આ આખી વાર્તા ધ્યાનથી વાંચી લેવાની વાર્તા વાંચો એટલે કયું વાક્ય પહેલું આવશે અને કયું વાક્ય બીજું આવશે એ તમને જલ્દી ખબર પડી જશે મેં તમને નોટમાં બી લખી બતાવ્યા છે તમારે પણ નોટમાં લખવાનું છે પણ હા સૌથી પહેલાં તમારે જાતે વાર્તા વાંચવાની છે બરાબર તમને નોટમાં જો હું મોકલીશ એ તો તમે લખવાના જ છો પણ એક વખત જાતે વાંચવી પ્રયત્ન કરે તો આપણું વાંચવાનું બી પાકું થઈ જાય અને આવડી પણ જાય તો તમારે આ પ્રશ્ન નોટમાં લખવાનો છે સૌથી પહેલાં જે રીતના મેં કહ્યું છે એ રીતના વાક્યો લખી ગાના અને પછી એની નીચે એના જવાબ લખવાના છે જે હું તમને નોટમાં અત્યારે બતાવી રહી છું બરાબર તો તમારે નોટમાં આવી રીતના લખવાનું છે હવે બીજું હવે તમે આ આજુ તમે ડ્રોઈંગનો બહુ શોખ હોય ચિત્રનો તો તમારે તમારી નોટમાં કૂંચો દોરવાનો છે પછી બીજા ખાનામાં ચિત્ર કાગડો દોરવાનો છે અને ત્રીજામાં ઉડતો કાગડો દોરનો છે આ ત્રણ ખાનામાં પણ તમારી નોટમાં તમે ખાના ના પાડો તો ચાલશે ખાના પાડ્યા વગર પણ તમે આ રીતના ત્રણ ચિત્રો દોરવાના છે નોટમાં પણ દોરવાના અને ચોપડીમાં પણ દોરવાના બરાબર અને સરસ રીતે ચિત્ર દોરજો અને એમાં કાળો કલર પૂરજો તો હું તમને આ જે પ્રશ્ન બતાવ્યો એ તમારા નોટમાં લખવાનો છે અને લેસનમાં શું આપીશ કે કુંજો તમારે સરસ મજાનો દોરવાનો છે હા એમાં તમે ડિઝાઇન કરી શકો છો એમાં કલર પૂરી શકો છો તમે તમારી રીતના મનગમતી ડિઝાઇન દોરી શકો છો અને કલર પણ પૂરી શકો છો બરાબર તો આ રીતના આપણે આ વિડીયોમાં કાગડાની વાર્તા સાંભળીને વાર્તાના વાક્યો જે આડાવળા છે એ વાક્યોને ગોઠવીને નવેસરથી લખવાના છે જે મેં તમને બતાવ્યા બરાબર ઉપરના જે છે એ આડાવળા વાક્યો છે અને નીચે જે છે એ મેં ગોઠવીને બનાવ્યા છે તો તમારે પણ એ રીતના ગોઠવીને લખવાના છે અને પહેલાં સૌથી પહેલાં વાર્તા વાંચવાની પછી જ લખવાના ખ્યાલ આવ્યો અને ચિત્ર પણ સરસ દોરજો